वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् उज्जितम् सुरनरोत्तमिर्मुदा धारमनन्दन महं विचिन्तये ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये सर्वावतारीने परात्पराय श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारण कारणाय अंतर्यामिने श्री हरि कृष्ण महाराजाय नमो सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वरणि राजाय नमो नमः साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः महासमर्थाय रूप निधानाय बालघन श्यामाय नमो आदिगुरवे सद्गुरुवर्याय श्री गोपालानंद मुनये नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामिने नमो नमः सद्गुरु श्री ब्रह्मानंद स्वामिने प्रेमानंद स्वामिने नित्यानंद स्वामिने सुखानंद स्वामिने च नमो नमः सद्गुरु श्री निष्कुलानंद मुनये भायात्मानंद स्वामिने रामदास स्वामिने योगानंद स्वामिने व्यापकानंद स्वामिने चैतन्यानंद स्वामिने च नमो नमः सद्गुरु श्री शतानंद मुनये स्वरूपानंद मुनये सिद्धानंद स्वामिने सच्चिदानंद स्वामिने च नमो नमः आधारानंद मुने मम गुरवे अक्षरधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरि भक्तेभ्यो नमो नमः विक्रम संवत 2069 चैत्र सूद तृतीया शनिवार तारीख 13 एप्रिल 2013 आजना सद्विचार तमारी सफलता वक्ते लोको तमने जेटला सारा माने छे तेटला सारा तमे नथी होता तमारी सफलता वक्ते लोको तमने जेटला हारा माने छे एटला सारा तमे नथी होता एज रीते तमारी निष्फळता वक्ते लोको तमने जेटला खराब माने छे एटला खराब पण तमे नथी होता रॉबर्ट स्कूलर साची बात छे माणसने उभरो होय छे
માણસનો ઘડિયાળના લોલક જેવો સ્વભાવ છે, કાં આમ એ વચ્ચે સ્થિર ન રહે, તટસ્થતા પર ઊભું રહેવું જાણે કે માણસનો સ્વભાવ જ નથી, એ વચ્ચે નથી રહી શકતો. સત્ય ઉપર ઊભું રહેવાનું કામ ઘણું કઠણ હોય છે. ઘણી વખત આપણે લોકોને સારા માનવા માંડીએ તો એટલા બધા સારા માનવા માંડીએ, એટલા બધા સારા માનીએ, મહાન એકાંતિક અનાદિ મુક્ત કાંઈ માપ નહીં એટલા એને વિશે સારા ઘાટ કરી નાખીએ. અંદરનું વાતાવરણ સારું હોય તો બધા ખૂબ જ સારા ઘાટ સંકલ્પ થાય, અને ક્યારેક એની એ વ્યક્તિ પ્રત્યે જો નેગેટિવ વિચાર આવવા માંડે, ખરાબ ઘાટ થવા માંડે, તો એટલી હદે ખરાબ સંકલ્પ થઈ જાય કે પછી આપણને પસ્તાવો થાય. એટલે કે આપણું કાંઈ ઠેકાણું નથી હોતું, આપણું મન છે જ એવું, જેણે ઘર ઉપડ્યું એને ઘર ઉપડ્યું. ઘણા માણસ એવા હોય છે કે જે વચ્ચે તટસ્થ રહી શકે છે, બાકીનો મોટો સ્વભાવ તો જીવનો એવો જ છે, આમ કામ. કોઈ વ્યક્તિને આપણે સારી માનતા હોઈએ ને, એને બહુ જ સારી માનતા હોઈએ, એનામાં એ ગુણ હોય ન હોય, એટલો વિશ્વાસ મૂક્યા જેવો હોય ન હોય, એટલી એ વ્યક્તિને નજીક લેવા જેવી હોય ન હોય, એને આપણા દિલની ઘરની બધી વાત કહેવા જેવી હોય ન હોય, આપણે તો ઓળઘોળ થઈ જાય, કોઈ વાતનું ભાન ન રહે. સ્વભાવ એવો, અને પછી કંઈક બગડે, કંઈક કડવો અનુભવ થાય, એટલે એટલા બધા એને વિશે નેગેટિવ થઈ જઈએ કે પછી જેટલો નજીક રાખવો ઘટે એટલોય ન રાખીએ, જેટલો બોલાવો ઘટે એટલોય ન બોલાવીએ, જેટલી વાત કહેવી ઘટે એ ન કહીએ, પછી તો હાવ આપણે તો એને કચરા છીએ હલકો કહેવા માંડીએ. પછી બીજા આપણને કે તમે કલ્પી નાખો છો, બોલી નાખો છો, એટલો બધો તો એ વ્યક્તિ ખરાબ નથી, તને એમ ખબર પડે, મને અનુભવ છે. અનુભવમાં કાંઈ ઠેકાણું ન હોય, આપણા બધા અનુભવ હોય એવા, અનુભવમાં નકરી કલ્પના કરીને સિક્કો માર્યો હોય, એ અનુભવ કેવી રીતે સાચા પડે? કદાચ આપણને એણે ક્યારેક ન બોલાવ્યા, માગી વસ્તુ ન આપી, ટાણે એ આપણી મદદમાં આવીને ઊભો ન રહ્યો, એટલે આપણે એને મતલબ ઇન્સ્વાથી નકામો માની લઈએ છીએ. પણ ઓલી સાઈડથી જુઓ તો ખરા, એ કયા સંજોગમાં આપણી અપેક્ષાઓને પૂરી નથી કરી શક્યો, હોય કે નહીં કોઈ એની એવી મુસીબત તકલીફ, પણ એ જોવાનું નહીં, અને મારો અનુભવ છે એમાં કાંઈ લેવાનું નથી, હે કે હા કોડિયમ દિવેલ નથી, લ્યો સર્ટિફિકેટ આપી દીધું. ઘણી વ્યક્તિઓને તો એવી આદત હોય છે, વિશ્વાસ મૂકે તોય આંધળો, કુવિશ્વાસ કરે તોય આંધળો, એના વિશ્વાસમાંય ઠેકાણું નહીં, એના કુવિશ્વાસમાંય ઠેકાણું નહીં, બધું માપ ઠામ જોયા જાણ્યા વગીનું જ હોય, આંધળો વિશ્વાસ મૂકી દે. અરે આખું ઘર બાર વ્યવહાર દીકરા દીકરીઓ બધું સોંપી દે ને, તું છો દોષ મારે હું ચિંતા, અને એમાં જો કંઈક થયું તો એટલો બધો કુવિશ્વાસ વિશ્વાસ કરી નાખે કે એને કંઈક દેવાનું કહ્યું હોય, દીધું હોય ને, એ બધું તૂટી જાય ને તરત પાછું લે, તારી હેરે તો ઉભાય વ્યવહાર નહીં કહેશ. ઓલા નવાઈ લાગે કે કાલ હવારે હું તારે માટે પરમેશ્વર જેવો હતો અને આજ પોદળા જેવો ન રહ્યો, બસ તું જેદી મને એવો માનતો તેદી હું એવો નહોતો, અને આજ તું મને જેવો માનેશ ને એવો હું પોદળા જેવો નથી, હું પરમેશ્વર જેવોય નહોતો, તારું ઠેકાણું નથી.
એટલે આ ભાઈ સાચી વાત કરે છે કે તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા સારા તમે નથી હોતા. લોકોનો સ્વભાવ એવો છે. તે જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા તમે ખરાબ પણ નથી હોતા. ઠીક, આ ભાઈની વાત આપણે માની લઈએ. હું એક બીજી વાત કરું. તમે હો કે હું હોઉં, આ દુનિયામાં કેટલાક માણસો આપણને બહુ સારા કહે છે, સારા માને છે, નિષ્ઠા રાખે, આપણો વિશ્વાસ રાખે, મહિમા રાખે, પ્રેમ રાખે, આપણા માટે કેટલાક મરી પણ જાય એમ હોય. તો આની આ દુનિયામાં, આના આ સંસારમાં કેટલાક માણસો આપણને હાવ ખરાબ માને છે. ભૂલેલા, ભટકેલા, અસુર, રાક્ષસ, દ્રોહી, પાપી, કોઈ કાળે ધામમાં ન જાય, હાવ ખોટા, હાવ ખરાબ, નફટ, લુચા એમય માને છે. એક વર્ગ એવો છે, આપણે એના એ જે છીએ તે. એક આપણને અક્ષરધામના મુક્ત માને છે તો એક આપણને હાવ અસુર માને છે. એકને આપણામાં ભગવાન દેખાય છે અને એકને આપણામાં શેતાન દેખાય છે. હવે સાચું હું એવું ને એવું આપણું હોય, કોઈ વ્યક્તિમાં અનેક માણસોને ભગવાનના દર્શન થતા હોય, એને એના દ્વારા સુખય આવતું હોય, એની એને હોંફ ને બળ ને હિંમત હોય, એને માટે એ કુરબાન હોય, ત્યારે આપણને એમ લાગે કે આને આને પૂજ્ય બે બધા નકામા. આપણે એને હાવ નકામાને ગમે તેવા માનની અને કોઈકને આપણે બહુ જ હારા માનની. વાસ્તવિકતા કઈ જગ્યાએ છે કયો જોઈ છે ને વિચિત્રતા. કોઈ વ્યક્તિ વાસ્તવિકતામાં ઊભો રહી શકે છે? વચ્ચે ઊભો રહી શકે છે? અહમ મમત્વ જરૂરિયાત ટોળામ ભળી ગયા, રંગ લાગી ગયો તો એનો એવો લાગે કે બીજા બધા પછી નકામા, અધર્મી, અસુર. પછી જો એમાંથી પાછું બગડ્યું, છૂટો પડ્યો ને જ્યાં ભર્યો એ બધા પાછા એના ભગવાન ને ઓલા બધા પાછા અસુર ને નકામા. આમ નામ માણસ અહીંથી આયા ને અહીંથી આયા, જ્યાં જાય ને જેમાં પડે એમાં માપ વગરનો ઓવર હોય, કાં તો માપ વગરનો માઇનસ હોય. કોઈ દિવસ સહી જગ્યા ઉપર માણસ હોતો જ નથી. પાછી મોટા મોટી મુશ્કેલી એ કે દરેક વ્યક્તિ એમ માને કે હું બરાબર છું, મારું માનવું, વિચારવું, સમજવું બધું સાચું, ફેર નહીં. હું માનું છું એમ બધા માનો, હું સમજું છું એમ બધા માનો, હું કરું છું એમ બધા કરો, હું જ્યાં જાઉં છું ત્યાં બધા હાલો, હું જેને નમું છું ત્યાં નમો, હું ભજું છું એમ ભજો, હું ખોટો છું તમે ખોટા છો, બધાને આવો. હવે આમાં સાચું કોણ? વિચારવા જેવી વાત છે. માટે આપણે આમાંથી તો એક જ વાત સમજવી કે આપણો જીવનો આવો સ્વભાવ છે. કોકને હારા માનીએ તો પાર વગરના માની લઈએ, કોકને ખરાબ માનીએ તો પાર વગરના ખરાબ માની, કોકના વખાણે છેડ્યા હોય ને તો એટલા બધા એના વખાણ કરી નાખી તે કાંઈ માપ જ ન રહે, અને જો એની નિંદા એ ચડ્યા તો પાછી એની ક્યાં સુધી નિંદા કરી નાખી એની એ કાંઈ ખબર ન રહે. પાછું ઘડીક ઘડીકમાં હો, હા હવારે વખાણ કરતો હોય ને સાંજે કાપતો હોય, સભામાં ઊભો થઈને વખાણ કરતો હોય ને પાછો પડખે બેહીને પ્રવચન પૂરું થાય ને ત્યાં બેહીને કાપતો હોય, કાપતો કાપતો આવ્યો હોય, ગાડીમાં જે સ્થાનમાંથી નીકળ્યા હોય ને ત્યારથી શરૂ કર્યું હોય,
જે ફંક્શન હોય ત્યાં હુદી કાપા કાપ કરીને ગાડીમાં આવ્યા હોય, આવીને હાર નાખે અને પછી પ્રવચનનો વારો આવે એટલે પાર વગીને વખાણ કરે, પાછા હેઠા બેસે ને પછી કાપે, પછી જાય તાર પાછા ઠેઠ સુધી આ લડા ગાતા જાય. આ તો દંભીની વાત કરું છું, પણ આમથી વાસ્તવિકતામાં વાત કરીએ ને તોય પણ આ કેસ એવું છે. હવે આનો અર્થ એટલો થયો કે કોઈ આપણને જેટલા સારા માનતા હોય એટલા એને વંદન કરજો, એ જેટલા આપણને સારા માને છે એટલા સારા તો આપણે નથી જ, આપણે જાણીએ ને આપણને, અથવા તો એ બોલે છે ને એના દિલમાં એટલું નથી, પણ બોલવું પડતું હોય ઘણાની એવી સ્થિતિ હોય બિચારાની, કે નહીં આલડા ગાવા પડતા હોય તે ગાતો હોય, એમાં તો બહુ કારણો હોય. પણ એ વખાણે છે, કહે છે એવા આપણે છીએ, હા હા એટલા બધા તો સારા નથી, એ જેવા કે છે એવા કવિઓ લેખકો પ્રવચકો કથાકારો એની તો આવડત જ એવી હોય છે. એ તો જો અમને કથિરના માંડે વખાણ કરવાને તો ઘડીક તમને કથિરે હોવાનું દેખાય, એનામાં તો એ વર્ણન શક્તિ છે જ. કવિએ કોઈ ડુંગરાનું વર્ણન કર્યું હોય ને તો તમે વર્ણન સાંભળીને એમ જ થઈ જાય કે ડુંગરાને જઈને બાટલીને બે ત્રણ ચુંબન કરી, એવું ડુંગરાનું વર્ણન કરે, ઝરણા બરણા નદીને ઝાડવાને પક્ષીને મોરને આ ને તે. પણ તમે વાસ્તવિક જો ડુંગરે ગયા હો ને તો નકરા પાણા હોય, ત્યાં માથા ભટકાડીને આવો, બીજું ન્યા શું હોય, પણ એનું વર્ણન સાંભળીને તો તમને એમ જ થઈ જાય કે હાલો હવે ન્યા જ રહેવા વ્યા જાય. આ હા 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 સમજ્યા, કવિ કાલિદાસ જેવા હિમાલયનું વર્ણન કરતા હોય ને, નગાધિરાજ, એનામાં જ એ શક્તિ છે. એમ કોઈ માણાનું વખાણ કરે તો એને એટલો બધો બનાવી દે મોટો દેવ, અને જો એ ઓલા ફાટ્યા તો એને હાવ કસરું કરી નાખે. પણ એમાં એકેયમાં વાસ્તવિકતા નહીં. આપણને કોઈ બહુ સારા કે તોય સાંભળી લેવું, અને કોઈ બહુ ખરાબ કે હાવ ડલ કે નકામા કે એ સાંભળી લેવું. આપણા પ્રશંસકને પણ આપણે કહેવું એવો હું નથી, અને આપણા નિંદકને આપણે કહેવું કે એવો હું નથી. એકની દ્રષ્ટિએ આપણે મારી નાખ્યા જેવા હોઈએ છીએ કે આને જીવવા જ ન દેવાય, આને મારી નાખું ને કોપ, અને એકની દ્રષ્ટિએ આપણે સદા અમર રહેવાને યોગ્ય છીએ એવા હોઈએ, અને આપણે હાટે એ મરે એટલા હોઈએ, બેન વંદન જ કરાય. બરોબર છે? બોલો, કંઈ કીધાનું નથી, હું હારું હું મોડું, શું સારું ને શું કાંઈ કીધા નથી. માણસની મૂલવવાની દ્રષ્ટિ ઉપર કિંમત હોય છે. વડોદરા કાલીબાગ સ્વામિનારાયણ મંદિરે પેલા હિંડોળા થાય ત્યારે લોચા બનાવે ને લોટના, શું કહે ને ગળિયો લોચો, પાપડીનો લોટ પણ આમ એનું ટૂંકું નામ લોચો એવું. હવે બાફેલો લોટ હોય લોંદા જેવો, પણ શું માણા ખાય, હા પાણી પાણી થઈ જાય એને ભાળે, ત્યાં તૂટી પડે તમારે તપેલા ઉપર તપેલા સડાવવા પડે. હવે એ ગળિયો આઈ લાવો તો બધા મોઢું બગાડે, કોઈ નો ભાવ હામું જોઈ નથી એમ કે આવું લાંદા જે હું પહોંચું પહોંચું લઈને, એમાં તમે મજા ન આવી એમ. હવે એ પાપડીના લોટને શું સમજવું એમ હું કહું છું, એને બિચારાનું શું સમજવું. વર્ષો પહેલાં વલ્લભીપુરના બધા હરિભક્ત અમને કે માલપુડા માલપુડા કરે એ સ્વામી શું આવે થાળમાં આવે માલપુડા, એ તો માલપુડા આવે, તો કે એ કરો ને
અમે બધા રસોઈ દઈ એ કીધું કરી ત્યાં રહેતા હતા, અમારા ગુરુ હતા. પછી માલપુડા કર્યા, પછી બધા જમવા આવ્યા. પછી જમીન મંદિરમાં પેલી જાળી અને ટેકે બધા બેઠા, ફાળિયા ખભે નાખીને. હું ત્યાંથી પારસે તે મેં જઈને પૂછ્યું, કેમ રહ્યું? હું કે છે આવું ખાય લોકો? કેમ આવે? આને માલપુડા કે ગયા પુડલા કોને? અમારે એમ કે હું હશે માલપુડા એટલે લ્યો. હવે એ માલપુડા ને હું સમજવું? હાવ કસરું કરી નાખ્યું આ લોકોએ. અને ત્યાં તો સી વાત માલપુડાની, જ્યાં એની કિંમત છે ત્યાં, જ્યાં નથી એને આ નથી. અહીં અમુક વસ્તુ બહુ જ બધા લોકોને ભાવતી હોય, ત્યાંની કિંમત તે પ્રાંતમાં કાંઈ ન હોય, કશી જ નહીં. એ વસ્તુને હું સમજવું? એટલે આ દુનિયામાં બધું આવું છે, હારું ને મોળું બધું દિશાથી છે, દિશાથી બધું દિશાથી હોય છે, એંગલથી, મનથી. સાચી રીતે સાચી અને સારી ત્રણે જ વસ્તુ છે, એક ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ અને એમાં રહેલા મુક્તો, બાકી બધું એમ જ. તમારા વર્તનથી તમારા સંસ્કાર ઓળખાઈ જાય છે, તમારા વર્તનથી તમારા સંસ્કાર ઓળખાઈ જાય છે. વાણીથી તો ન ઓળખાય, પણ વર્તનથી તો ઓળખાય જ જાય. અહંકારથી તપનો નાશ થાય છે, જ્યારે આજુબાજુ કહેવાથી દાનનું ફળ નાશ થઈ જાય છે. જ્યારે આજુબાજુ કહેવાથી દાનનું ફળ નાશ થઈ જાય છે. મનુ મહારાજે આવું કહ્યું છે મનુસ્મૃતિમાં. મહાભારતમાં પણ આવી વાત આવે છે, પાપ અથવા તો પુણ્ય જાહેર કરવાથી અડધું નાશ થઈ જાય છે. દૂસરો કે દોષ મત દેખો, ક્યોંકિ દૂસરો કે દોષ દેખને સે દોષો સે અકારણ હી સંબંધ હો જાતા હૈ. બીજાના દોષ જોશો નહીં, બીજાના દોષ ન જુઓ. કેમ જે બીજાના દોષ દેખવાથી જ દોષોની સાથે અકારણ સંબંધ જોડાઈ જાય છે, સંબંધ થઈ જાય છે. આ વાત તો ભગવાન સ્વામિનારાયણે અનેક વાર વચનામૃતમાં કરી છે કે કોઈના દોષ જોશો નહીં, અવગુણ જોવો નહીં, ગુણ જોવો. અવગુણ જોઈએ તો અવગુણ સાથે આપણો સંબંધ થઈ જાય, અને એ સંબંધને લઈને એ અવગુણ વહેલા મોડા આપણામાં વાસ કરે છે. અને ગુણ જો આપણે જોઈએ તો ગુણો સાથે આપણો સંબંધ રહે છે, અને સંપર્કથી તે વસ્તુ ગુણો આપણામાં આવી જાય છે, આજ નહીં તો કાલ. માટે કોઈના અવગુણ જોવા નહીં, ગુણ જોવા. હોય તો બે વાનું, પણ અવગુણ ઉપર નજર જ ન નાખવી. ગુણ ગુણ જોયા કરો તો ગુણ સાથે તમારો સંપર્ક રહેશે, અને સંપર્કથી તમારામાં તે આવશે. તમારે શું લાવવું છે તમારામાં, દોષ કે ગુણ? જે લાવવું હોય એ જોવું, ન લાવવું હોય એ ન જોવું. આ દુનિયામાં ઇતિ આજના સદવિચાર. પ્રશ્નોત્તરી. સંબંધોનો અતિ વિસ્તાર સાથી હારો નહીં. કાલે સંબંધ વિશે વાત આવી હતી. હા, પેલા ભગતને આપો. જેટલો આપણો સંબંધ વધારે હોય વ્યવહારિકમાં, એટલો સમય આપણે એને જાળવવામાં વિયો જાય છે, અને એને લીધે પછી આપણે ભજન ભક્તિમાં સમય આપણે ઓછો થાય છે. વધારે પડતા માણસો સાથે વ્યવહાર ઊભા કરવાથી
બધા ઝાઝા માણસો સાથે સંબંધો રાખવાથી ભગવાન ભજવામાં અને આપણા વ્યવહારિક કામમાં નડેશ. તમે કામ કરતા હો ને આવીને બેહે, તમારે એની યારે વાત કરવી, એનું સ્વાગત કરવું. હા, તે અમે ક્યારેક ક્યારેક કંઈક ગ્રંથ વાંચતા હોઈએ, તૈયારી કરતા હોઈએ, સત્સંગીઓ આવે દર્શન કરવા, આવીને દંડવટ કરે, બેહે, પૂજા કરે, એટલા તો ખોટી કરે કે ન કરે? ને બહુ ઝાઝા હોય તો આખો દી હાલ્યા કરે. અને એમાં આ સૌરાષ્ટ્રનું નાકું છે, મોઢું, અહીંથી જ બધા દ્વારિકા સુધી જનારા, સોમનાથ, આ બધા અહીંથી જ નીકળે. સારંગપુર, બોટાદ, ગઢડા, કારિયાણી, ત્યાંથી માંડીને જુનાગઢ, ને જુનાગઢની પંચતીર્થી, દ્વારિકા, સોમનાથ, બધું માણ આવી જાય. વચમાં આવે એટલે સહેજે દર્શન કરવા લોકો આવે, દેશ વિદેશના બધા આવીને તરત પૂછે છે, સ્વામી અમારે દર્શન કરવા, અમે ઠેઠ અમેરિકાથી આવી છે. એટલે હરિભક્તો કે થોડીક વાર ખમો તો કઈ ઉતાવળ બહુ, પછી અમારે ઠેઠ પૂગવાનું છે. ઘડીક વાર રહ્યો તો બોલાઈ લેવી, ઊભા તો નહીં રહેવાય, ડ્રાઈવર ઉતાવળો થાય, ડ્રાઈવરને સમજાવો, નથી સમજેવો. કાં તો કે મારે જ કંઈ વાંધો નહીં, પણ આ ભાઈને બસ છે ને તરત નીકળવું પડે એવું છે એમ. એ કે મારે વાંધો નહીં, પણ મારા સંબંધી આવ્યા છે ને એને આપણે હવે એને ટાઈમે આપણે પુગાડવા પડે એમ. તો શું કરશું, કાંઈ વાંધો નહીં, હાલો ને હવે એમ કરીને દીવ ઉગીને હાથમે ત્યાં સુધી કેટલાય આવી રીતના એક સેકન્ડ ઊભા રહેવું નથી અને તમારો મેળ પાડી દે. હવે એમાં જ રહી, બીજું કંઈ ઘડી કંઈ ઊભું ન રહેવાયો, અને ઊભા ક્યાંથી રહી, તો જાતરામ નીકળ્યા હોય. પણ વાત એવી કરે દર્શનની તો તમને એમ જ થઈ જાય કે હવે આનું કંઈક કરીએ એમ. શું કરે એનું, બહુ વ્યવહાર નહીં હારા, હું માપે હારા. હમણાં તો ગમે ત્યાં જાય છે ને ત્યાં એમ જ કે તમે છો નહીં, અમે તમને રોજ સાંભળીશ. દવાખાને જાય તો ડૉક્ટર એમ કે અમે તમને રોજ સાંભળીશ. એટલે આવું થયું છે. પણ બહુ બધા જાજા સંબંધને ઓળખાણને આબરૂને વ્યવહાર એ છે ને ભગવાનમાં ભજવામાં જોડાવામાં નડે છે. ધ્યેય સાધ્ય યા લક્ષ્ય જેને આપણે કહીએ છીએ એ કોને કહેવાય, કયો જોઈ, જે 24 કલાક આપણી નજર સમક્ષ રહે અને ઊંઘમાં પણ એ જ સાંભળે એને જ ધ્યેય કહેવાય બાપા, એને લક્ષ્ય કહેવાય. ધ્યેયનું નિરંતર અનુસંધાન ન હોય તો શું પરિણામ આવે છે? આ બધા હોશિયાર અશોક પુરાણીને આપો તો કંઈક બીજી વસ્તુ મળે એમાં આપણે લોભાઈ જઈએ. હા, પેટા ધ્યેયમાં મુખ્ય ધ્યેય માનીને ફસાઈ પડીએ. ધ્યેય મેળવતા મેળવતા બીજું કેટલું વચમાં મળી જાયશ, ભેગું થઈ જાય. અને એમાં ભગવાન ભજવા નીકળે ને એને તો ભગવાન મળતા પહેલાં બધું જ ભટકાયશ. એ છોડતા છોડતા ત્યાગતા ત્યાગતા હાલ્યો જાય, કોઈમાં ઊભો ન રહે ત્યારે ભગવાન પાસે પૂગે. ભગવાન મળવા જ જેણે બધું છોડ્યું હોય, ત્યાગ કર્યો હોય, સંત થયો હોય, ભગત થયો હોય, મંદિરમાં રહ્યો હોય, પણ ભગવાન છે જ એવા કે તમે એની નજીક જાઓ, એને સંભાળો, એને દિલમાં ધારો, એટલે આખો સંસાર તમારે આધીન થવા માંડે. સાચા ભગત હો તો પછી તમારે ધડાધડ સંકલ્પ બધા સિદ્ધ થાય.
પછી જે કરવું હોય થાય ટૂંકમાં. અને જો બધો ત્યાગ રાખો, ક્યાંય ન લેવાઓ, તો ભગવાન પાસે પૂગી જાઓ. પણ ભગવાન ભગવાન સિવાયનું બધું ત્યાગવાથી મળે છે, ત્યારે આપણે ત્યાગવાને બદલે એમાં જ રમવા માંડીએ છીએ. ઓહો, ભગવાનની કૃપા એમ કરીને જે મળ્યું હોય જેને ગૃહસ્થીને ત્યાગીને પણ રાજી થઈ અને જે ભગવાને આપ્યું છે એ બધું રિદ્ધિ સિદ્ધિને સ્વીકારીને એમાં ને એમાં પછી પડ્યો રહે એને વિકાસ કે. પણ ભગવાન છૂટી જાય છે એની ખબર રહેતી નથી. બોલો, ધ્યેય હું હતો અને હું મળ્યું ને ક્યાં આનું દિલ ગળ્યું. ખરેખર મોક્ષ કોને કહેવાય? પિંડ બ્રહ્માનો ત્યાગ કરી ભગવાનનો ઉપયોગ ન કરે અને ભગવાનના ઉપયોગમાં જ અખંડ આવે, ભગવાનની સેવામાં જોડાઈ જાય એને મોક્ષ કહેવાય. ભગવાનને પોતાની સેવામાં ન જોડે, પોતે ભગવાનની સેવામાં જોડાઈ જાય એમના મોક્ષ. ભગવાન સિવાયની ઈચ્છાવાળાના આસ્તિકો અને નાસ્તિકોમાં શું ફરક હોય છે ભાઈ? બોલા ઘનશ્યામ ભગતને આપો. નાસ્તિક હોય છે તે પોતાની મહેનતના બળે વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, અને આસ્તિક હોય છે તે ભગવાન પાસેથી વસ્તુ મેળવવા માટે ભગવાનનો ઉપયોગ કરે છે. આસ્તિક ભગવાનનો ધંધો બનાવે, આસ્તિકનો એ જ કામ. સંપ્રદાયને, સત્સંગને, ભગવાનને, સાધુને, ભજનને ધંધો બનાવે એનું નામ આસ્તિક. અને નાસ્તિક છે ને એ ઓફિસ છે, વેપાર છે, ખેતીવાડી છે, એને ધંધો બનાવે, એને જે જોતું હોય ને એને માટે. હવે આધ્યાત્મિક માર્ગ અને ભગવાન તો એની પાસેથી કાંઈ પ્રાપ્ત કરવા માટે નથી. આપણી પાસે જે છે તે અને આપણે પોતે એમાં હોમાઈ જવા માટે એ છે. કાંઈ લેવાનું ન હોય, આપણે આખે આખા એમાં વયું જવાનું છે. બોલો, ધામમાં ભગવાનની સેવામાં આપણે વયું જવાનું છે. ધામના ધણી ભગવાન પાસેથી બધી માયા ભેગી કરીને આય ધુબાકા દેવાની ક્યાં વાત છે? આપણે આ શરીર ઇન્દ્રિય અંધકણ બધું મૂકી આત્માએ એકલાએ તે પુરુષોત્તમને વરવા, એની સેવામાં પહોંચવાનું છે. આ આધ્યાત્મિક જગતનું ભગવાન ભજ્યાનું રહસ્ય છે. હવે આને કોઈ સમજતું નથી, આ વાતને કોઈ સમજતું નથી. દેહને દેહના સંબંધીમાં આ લોકમાં અને વિષયમાં જીવને પ્રીત છે, માટે ભગવાન ભજી ભજીને, તપ કરીને, પુણ્યમો ભરીને, સાધુની પધરામણી કરી, રસોઈ આપીને, કાંઈક સેવા કરીને પણ દેહના સંબંધી આ લોક અને વિષયને જ મેળવવા, બસ આ જ ઉપયોગ. ભગવાનનો, સંતોનો, સત્સંગનો, મંદિરોનો, તીર્થોનો, વ્રતોનો, સાધનોનો આ જ ઉપયોગ, આ જ કરે. તમે જ્યાં જુઓ ને ત્યાં જ દેખાય. બધું ભગવાન માટે કરવાનું હતું, થયું હું? બધું ભગવાન માટે કરવાનું હતું, એને બદલે થયું બધું માયા માટે. ભગવાન શીખે. પિંડ બ્રહ્માંડ માયા કે નહીં? માયા માટે થઈ ગયા ભગવાન, સંતો, મંદિરો, યાત્રા, તીર્થો, વ્રતો, તપ, સેવા, ભજન બધું થઈ ગયું માયા માટે. બધું ભગવાન માટે કરવાનું હતું, પણ આમ જ થઈ જાય છે. છકડું આમ ફરી જ જાય છે. હારા હારાને એમ થઈ જાય છે. એમાંથી કોઈક બચતો હશે વીરલો, અને એ ભગવાનને પામતો હશે.
બાકી તો ભગવાનને પામતા પામતા ભગવાન એવું બધું પમાડી દે ને કે જીવ ખુશ ખુશ થઈ જાય, અને ભગવાનને એમ કે વાહ દયાળુ વાહ તારી કૃપા વાહ દયા, એમ કરીને બિચારો ભગવાનનો કેટલો પાડ માને. ભગવાન ન મળ્યા હોય તોય માયા મળે ને એમાં તો જીવ એવો ગળે એવો ભળે. જોઈ જુઓ ને ભાઈ, તમે જોઈ જુઓ, હું કહું એમ નહીં, તમે જોઈ જુઓ આધ્યાત્મિક જગતની બોલબાલા જોઈ જુઓ. ઓલા નાસ્તિકોને એ કાંઈ નથી, એ તો એને બુદ્ધિ બળે, પુરુષ પ્રયત્નના બળે મહેનત કરે, ધંધો કરે, આ કરે તે કરે, એમાંથી કમાય કે સુખી રહે, જે કરવું એ કરે. એ કોઈ દી ભગવાનનો સંતોનો મંદિરનો તીર્થનો વ્રતનો યાત્રાનો ભજનનો ઉપયોગ કરતા જ નથી, તોય કરોડોપતિ હોય છે. આસ્તિકો પાસે જ બધું હોય છે, નાસ્તિકો પાસે નથી હોતું એવું જ કાંઈ છે નહીં, છે એવું? એવું હોય તો કહો. હાલો, આસ્તિકો પાસે જે બધું છે એના કરતાં નાસ્તિકો પાસે બહુ વધારે છે, તમને બતાવું. દુનિયામાં આવો, આપણે જઈએ, બધા સ્પેન જઈએ, ઘણા દેશો છે એવા, ત્યાં ભગવાન શું કહેવાય ઘણાને ખબર જ નથી, પણ એના સુખ જુઓ તમે. હવ એના ઘર જુઓ, એના બગીચા, એના ફુવારા, એના ગાર્ડનો, હા તે તમે જુઓ. ભગતો એ બધું જોયું હોય તો ભગતો તો પાણી પાણી થઈ જાય. કયા દેવની ઉપાસના કરીને તમે આ બધું પામ્યા? કયો મંત્ર જપો છો? કયું વ્રત કરો છો? કોત ખરા કાં સોટી પડીને આવું બધું થાય ને એમ. સ્વામિનારાયણિયા સુખી બહુ એમ માનીને ઘણા સ્વામિનારાયણિયા થયા, કે સ્વામિનારાયણિયા સુખી બહુ, આપણે સ્વામિનારાયણ થાય ને તો સુખી થાય. હવે સ્વામિનારાયણ તો આત્યંતિક જે પોતાનું અક્ષરધામ તેને પમાડવા હારું આ બ્રહ્માંડમાં આવ્યા હતા, એ કાંઈ માયા દેવા તો નહોતા આવ્યા, એ તો આઈ માયામાંથી આપણને ઉઠાવી જ આવા આવ્યા હતા, તે આપણે વળી ગયા એની પાસે માયા લેવા. જો ને કરીને કાંઈ ભગવાને ધરતી ઉપર જેટલા ધક્કા ખાધા ને એ બધા ધક્કા આપણને ધકાવીને ત્યાં લઈ જવા સારું ખાધા, પણ ભગવાનને એ ધક્કા ધક્કા જ રહ્યા, આપણે આ નીકળ્યા નહીં. બોલો, ઉલટાના ભગવાનને અહીં રાખવાના પ્રયત્નો કર્યા, અને ભગવાનને એમ કીધું કે હવે પછી તમારે ન રહેવું કાંઈ નહીં, પણ તમારા ઘરનાને તો અહીંયા મૂકતા જાઓ, માં લક્ષ્મીદેવીને અમારે એની ખાસ જરૂર છે. હા આ આપણે આપણે આ ધૂળના માનવી ધૂળમાં સોટે, જીવ ધૂળિયો છે સમજ્યા, પિંડ બ્રહ્માંડ રૂપી ધૂળમાં અહમ મમતા કરીને એવો હલવાણો વળગ્યો છે, એ કેટલાય ભગવાનના અવતાર થયા તોય આને આમાંથી મોહ જાતો નથી. ભૂગા કાઢી નાખે એવો મોહ થયો છે. કાંઈ કથા સાંભળી નાખી, સત્સંગ કરી નાખ્યા, જપ ભજન તીર્થન વ્રતને તપને કરી નાખ્યું, પણ એવો ને એવો કંઈ ફેર પડ્યો નહીં. થોડા દી હારો થાય, ભગત જેવું લાગે, પાછો માયાના યોગમાં આવતા, વ્યવહારના યોગમાં આવતા, અને વળી પાછો જાણે કે એણે કોઈ દી સત્સંગ ભજન કર્યું જ નહીં, એવો ને એવો અપવિત્ર ને બગડેલ ને હડેલ ને નબળો થઈ જાય. લે સેનમાં એનું જોર જબરું. થોડા દી કોઈ તીર્થમાં જાય, કોઈ સંતો ભેળો મંડળમાં, ઉત્સવમાં, સમૈયામાં, શિબિરમાં થોડા દી રે, એવો ગળીને ભગત થઈ જાય, નિષ્કપટ થઈ જાય ને બધા પાપ કહી દે ને પ્રાયચિત કરી નાખે ને લાગી જાય ભગવાનનું ભજન. પાછો વ્યવહારમાં જાય, કુસંગનો યોગ થાય, ધન સ્ત્રી છોકરા સૈયા મારું તારું હું તું એકબીજાની હરીફાઈ, તે એવો બગડે પાછો જેણે કોઈ દી આ સત્સંગમાં આવ્યો જ નહોતો. જુઓ માયાનું બળ જુઓ. અખંડ ભગવાન ને સંતો ભક્તોની સાથે જોડાયેલા રહીએ તો જ માયાથી ઉગરાય. બાકી પુરુષોત્તમ નારાયણને મૂકી દીધા પછી, એનું ભજન છોડ્યા પછી, સંતોનો સંગ છોડ્યા પછી, હરિભક્તોની સાથે સારો મેળ ને મળવાનું છોડ્યા પછી,
માયા આખે આખા સગળી જાય એમ છે. કથા વાર્તા છોડી દીધી એ ઉગરવાનો નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું વચન છે કે ત્યાગી ક્રિયામાં બંધાય ને ગ્રહસ્થ છે ને ધનમાં બંધાય. સમજાણો? અને એમ કીધું કે અડધો અડધ કથા વાર્તાનો યોગ રાખશે સારા સાધુનો એને માયા નહીં બાંધે. અડધો અડધ, સમજાણો? એ તો ગુણાતીતાનંદ સ્વામી કીધું. અને મહારાજે તો દરબારોને એમ કહ્યું કે તમે અડધો સત્સંગ અમારો કરો છો અને અડધો જગતનો કરો છો, તે ક્યાંથી તમને એવી પ્રીતિ થાય? કારણ કે એ દરબારો બધા છ છ મહિના મહારાજારે ફરતા. કેવી પ્રીતિ કેમ થાય? તો કે સત્સંગ કરો જ થાય. ત્યાં દરબાર કે એવા સત્સંગ તો અમે અતિશય કરીએ છીએ. મહારાજ કે હું અતિશય કરો છો, અડધો અમારો કરો છો અડધો જગતનો કરો છો, તે એવી પ્રીતિ ન થાય. હવે એ સો સો મહિના મહારાજ અને નંદ સંતોની હારે ફરનારાને મહારાજે એમ કીધું કે તમે અડધો અમારો સત્સંગ કરો છો અને અડધો જગતનો કરો છો, તો આજકાલના આપણે કહેવાતા બધાનું તો શું ગણવું, એનું શું ગણવું? આ તો માનો કે તમે લોકોએ અહીંયા કુંડળમાં પડ્યા છો, સંસાર વ્યવહાર બૈરા છોકરાના સંબંધો છોડીને હા પાછા ઠેલો લઈને જરાક જાઓ છો, પણ પાછા આવતા રહ્યો છો, સારું કહેવાય એટલું. પણ તોય એમ થાય કે ભાઈ ઘણું તમે અહીંયા સંતો ભેળા મંદિરમાં તીર્થમાં સેવા ભજન પરાયણ રહ્યો છો, મન ધાર્યું મૂકીને સ્ત્રી ધના દીકરનો ત્યાગ કરીને અહીંયા સેવામય પ્રભુમય થાવ છો, પણ અરે રે જે સંસારી બાઈ ભાઈને હાવ થોડો યોગ હોય કથા કીર્તન સંત સમાગમ ભજનનો, એની બચારાની શું દિશા થાય? એને માયા છે મૂકે, હારા હારાને મૂકે એમ નથી થાય, એને જ છે મૂકે. રોજનો એનો યોગ બચારાને માથું ઊંચું ન થવા દે ને. દેશ વિદેશમાં એવા ઘણાય ભક્તો છે, પણ એ જો સાવધાન થઈ જાય અને કથા વાર્તાનો યોગ રાખે આજના આ આધુનિક સાધનો દ્વારા, એ અહીંયા કુંડળ આપણી ભેગા રહે છો. આપણે આટલા જ કથા સાંભળી છે એવું ક્યાં છે? આ ઇન્ટરનેટના માધ્યમે કેટલાય આ સભામાં બેઠા છે અખંડ. હવે તો સંતોનો ભક્તોનો ધામનો તીર્થનો કથા વાર્તાનો યોગ દેશ વિદેશમાં લાખો લોકોને થઈ ગયો છે. માટે આજ એમ થાય છે ખરું કે કલ્યાણ થશે એમ. પણ પહેલાં તો આવું કોઈ સાધન નહીં. સંત આવ્યા હોય ને કથા કરતા હોય એટલી ઘડી જ, પછી તો હાવ ગ્રસ્ત આશ્રમ. વાંચતા આવડે નહીં પુસ્તક, પુસ્તકે તેથી મળતા નહીં. કોણ ભગવાનની વાતું કે બોલો? અને તે દીએ ભગવાનનો જેને ખપ હતો તેણે મનમાં અખંડ સ્મૃતિ રાખી, થોડાક કીર્તન અભણ હતા તોય ગોખીને ગાગા કર્યા, હાજી હાકતા ને વ્યવહાર કરતા ને મનમાં પાકું સમજ્યા કે આ શરીર આ ઘર આ સંબંધીઓ કોઈ અંતે આપણને કામના નથી. હે ભગવાન, હે ભગવાન એમ કર્યું. બોલો, જેથી પુસ્તક નહોતા, કેસેટ નહોતી, વિડિયા નહોતા, કાંઈ નહોતું, તેથી પણ ખપવાળાએ ગ્રસ્ત આશ્રમમાં રહીને પણ ભગવાન અને સંતોને અખંડ સંભાળ્યા અને માયાનો મોહ રાખ્યો નહીં અને જગતને અડવા દીધું નહીં. કર્યું છે? વાત આખી ધ્યેય ઉપર છે, ખપ ઉપર છે. બોલો, જો આપણે બધા સાચો ભગવાનનો જ ખપ રાખીએ તો દુનિયાના કોઈ પણ ખૂણે આજ મોક્ષ થાય એવો આ જમાનો છે. પણ એક શરત છે કે આધુનિક ટેકનોલોજીના માધ્યમે અખંડ કથા વાર્તા સંત સમાગમનો વણ ભૂલે યોગ રાખવો, રાખવો ને રાખવો. પછી કથા સાંભળવાની રહી જાય નેટમાં કે ફોનમાં કે યુટ્યુબમાં, અને બીજે ત્રીજે રવાડે સડી જવાય તો માયા મારી માઈને તોડી નાખે, મૂકે નહીં કાંઈ. સંસારના પોતાના અને ભગવાનના ઉપયોગમાં આવી શકવા માટે અનુક્રમે શેની જરૂર પડે છે? સંસારના ઉપયોગમાં આવવા ઉદારતાની,
પોતાના ઉપયોગમાં આવવા સ્વાધીનતાની અને પ્રભુના ઉપયોગમાં આવવા પ્રભુ પ્રેમની જરૂર પડે છે. આ દુનિયામાં બધાને માટે કોઈ પણનો મહિમા જે કંઈ કહેવાય છે હોય છે તે બધો જ મહિમા શ્રી હરિનો છે એમ શા માટે માનવું જોઈએ? દયાળુને દો જેનો જ્યાં મહિમા ગવાય છે તે પુરુષોત્તમનો જ છે એમ કેમ માનવું જોઈએ? શું કામ? જો એમ ન માનીએ તો બે પ્રોબ્લેમ થાય. જો એ પ્રતાપ પોતાનો મનાય તો અલૈયા ખાચર જેવું અધપતન થાય. જો બીજાનો મનાય તો ભગવાન ભૂલાય અને બીજામાં જોડાવાય તો પણ પરમાત્માને પામવાનું રહી જાય અને બીજે ત્રીજે ભટકી જવાય. એટલે જો એક ભગવાન ન જ માનીએ તો પ્રભુને પમાય અને પ્રભુના પૂર્ણ ગમતાના પાત્ર બનાય. માટે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ બધામાં રહ્યા છે. જ્યાં જ્યાં જે જે પ્રતાપ ઐશ્વર્ય દેખાડાય છે તે એમનું જ છે. તે પ્રથમના સત્યવીશમાં કહ્યું કે ભક્ત એમ સમજવું પૂર્વે જે જે આશ્ચર્ય થયા છે, હાલ થાય છે, ભવિષ્યમાં થશે તે મને મળ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમના જ છે, એણે જ કર્યા છે એમ સમજવું. એણે જ રાવણ માર્યો, એણે જ કંસ માર્યો, એણે જ પૃથ્વીને હેઠેથી ઉપર લાવી દીધી વગેરે વગેરે. જે જે અવતારોમાં જે જે સામર્થ્ય છે તે બધું જ મને મળ્યા એવા જે પુરુષોત્તમ નારાયણનું છે. જે જે સંતોમાં, દેવોમાં, ઈશ્વરોમાં જે કાંઈ પ્રતાપ ઐશ્વર્ય પરચા છે, જે થયું એ બધું મારા ભગવાને જ કર્યું છે આમ સમજવું. છૂટું ન પાડવું ભગવાનથી કે આ તો એમનું ઐશ્વર્ય છે, એવું નથી. ગોપાલ સ્વામીનું બધું જ ઐશ્વર્ય સ્વામિનારાયણનું છે. ગુણાતીતાનંદ સ્વામીનું એ સ્વામિનારાયણનું, તો બીજા કોઈ પણનું. માટે સૌથી વધારે હેત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનમાં કરવું. જ્યાં જ્યાં જે જે કાંઈ પણ તમને દેખાય છે તે એમનું જોવું અને એમનામાં જોડાવું. એ જ સર્વ કરતા હરતા છે. માટે હેત તો સર્વ કરતા હરતામાં જ થાય અને એમાં જ રખાય. પણ આપણે જ્યાં જ્યાં જેનામાં કર્તૃત્વ માનીએ છીએ એમાં હેત થઈ જાય છે અને એમાં થાય ત્યારે ભગવાનમાંથી ઓછું થઈ જાય. એક ભગવાનને જ સર્વમાં રહ્યા થકા બધું જ કરતા હરતા જો માનીએ તો હેત એક ભગવાનમાં જ થાય. પણ આપણે છે ને છૂટું પાડીને તે વ્યક્તિને ખાતે બધું ઉમેરી દઈએ છીએ કે આ ભાઈ એણે કર્યું ને એણે કર્યું એણે કર્યું, એટલે છૂટું પડી જશે બધું. ગોપાલ સ્વામી, ગુણાતીતાન સ્વામી, પર્વતભાઈ વગેરેનો મહારાજે ઉપયોગ કર્યો એટલે કે મહારાજે પોતાના કાર્યના સેવાના નિમિત્ત બનાવ્યા, છતાં એમને અપચો કેમ ન થયો? ચલો ભાઈ કોણ કે છે? હલો બ્રહ્મ સ્વામી ના પો. આ બધાને અપચો કેમ ન થયો? કેમ જે પોતામાં જે કંઈ હતું એ બધું મહારાજનું જ સમજતા હતા, પોતાનું નહોતો સમજતા. અમે કાંઈ જ નથી, જે કાંઈ છે તે સર્વાવતારી શ્રી હરિ છે અને એનું જ છે. શ્રી હરિ પોતાનો સંકલ્પ પૂરો કરવા માત્ર અમને નિમિત્ત બનાવે છે. મહારાજ તો અમને આવી ઉત્તમ સેવા આપે છે, પ્રભુ અમારો ઉપયોગ કરે છે. ઓહો, અમારા એવા ભાગ ક્યાંથી કે ભગવાન અમને એના ઉપયોગમાં લે? કેમ જે અમે એના ઉપયોગની વસ્તુ અને એ જો અમને ઉપયોગમાં ન લે તો અમારું અસ્તિત્વ નિરર્થક ગણાય. આહા, અમે ભાગ્યશાળી ભગવાને અમારો ઉપયોગ કર્યો એના કાર્યમાં, એની ઈચ્છામાં એમ એ સમજતા. એટલે કોઈ વાતનું અભિમાન નહોતું આવતું. ભગવાન ગમે એટલું એના દ્વારા ઐશ્વર્ય વાપરે પણ એને હજમ થઈ જતું, સમજણ એવી હતી. એટલે મોટા પુરુષનો રાજીપો આશીર્વાદ ક્યારે નિષ્ક્રિય થઈ જાય છે? અર્જુનદાજી ના બો, મોટા પુરુષ કે ભગવાન રાજી થયા આશીર્વાદ દીધા હોય પરંતુ એ આશીર્વાદ કે રાજીપામાં માણસ અહંકારે વર્તવા માંડે, બીજાને દુખવે અને બીજાનો દ્રોહ કરે ત્યારે રાજીપો કે આશીર્વાદ હોય એ ગળી જાય છે.
આશીર્વાદના રાજીપાના કેફથી જ છકે, બીજું કોઈ કારણ નહીં. અલ્યા બાપુને વધારે પાસે બેહાડ્યા, શું થયું? મહારાજે એની વાત સાંભળી રાખી એને રાજી રાખવા, તો બાપુને શું થયું? છક્યા, ચડી. આમ થાય છે આપણે. અને જોવોને, મહારાજે એમને વરદાન દીધું હતું, એને માગ્યું હતું એવું કે જેવા અટણ રાજી છો એવા કાયમ રાજી રહેજો. તોય મહારાજ રાજી રહ્યા જણાતા નથી, વરદાન દીધું તો હોતે. અડડાઈ કરી તે ન થયું. ભલો, ભગવાને એમ કંઈ આપણા ગાળિયામાં આવી જાય એવા નથી. આપણે હરખું રહેવું જ જોઈએ. ભગવાનને રાજી કરીને કે કોઈ સંતને રાજી કરીને આપણે વચન લઈ લીધું, પ્રતિજ્ઞા કરાવી દીધી, એટલે પછી મત આપણને જ આપે એવું થોડું? આ ચૂંટણીમાં છે ને, જઈને પ્રતિજ્ઞા લેવડાવી દે, વચન માગી લે કે વચન આપો તમે મને મત આપશો. બોલે કે આપ્યું વચન, જાતને આપશો. પણ ઘણા લોકો પ્રતિજ્ઞા લે, વચન લે, જાણું, અને પછી પાછા ખીજાય. પણ ભગવાન પાસેથી કાંઈ આપણે વચન લીધું, વરદાન લીધું, તપ કરીને ગમે તે કરીને કોઈ સંત પાસેથી લીધું વરદાન, અને પછી આપણને એમ થઈ જાય કે હવે અમર થઈ ગયો, કોણ દુનિયામાં મને હવે ડરાવનાર છે? આ દુનિયામાં કેટલાય રાક્ષસો એ બીજા ત્રીજાએ તપ કરીને અમરપણાના વરદાન માગ્યા, ખબર છે ને? કોઈ કે શિવ પાસેથી, કોઈ કે બ્રહ્મા પાસેથી, કોઈ કે કાંઈથી, અને પછી કેવા અભિમાની થઈ ગયા, શેને લઈને થઈ ગયા? એને એમ થઈ ગયું બસ વરદાન મળી ગયું, હવે જો હું તે એક જીવો. હિરણ્યકશિપુ કે બીજા ત્રીજા બધાનો ખુરદો કાઢી નાખ્યો ને ભગવાને. એમ આપણે ભલે ને શિવ જેવા કોઈ સંત પાસેથી, બ્રહ્મા જેવા કોઈ મોટા પાસેથી, કે ભગવાન પાસેથી એને રાજી કરીને કાંઈક વરદાન કે વચન લઈ લીધું, પ્રતિજ્ઞા એની પાંચ કરાવી લીધી, તે ખાટી ગયા એમ સમજવું નહીં, જરાય કેફમાં આવી જવું નહીં. હવ કંઈ હાલે નહીં, સાના મને નિર્મયની થઈને પડ્યું રહેવા મજા. માણસ માત્ર પર કોઈકનો ભય અંકુશ હોવો જરૂરી શા માટે છે ભાઈ? ભય તો હોવો જોઈએ ને ભાઈ, કારણ કે જરાય ભય ન હોય તો જીવન ઉદ્ધત અને સ્વતંત્ર બની જાય, હરખું રહે જ નહીં. બાપા માટે કંટ્રોલ જોઈ, ભય તો જોઈ. મોટા આપણી સાથે હાઈ આ કર્યા કરે, પણ ક્યારેય વખોડે નહીં, તે આપણા માટે સારું કેમ ન કહેવાય? પ્રવીણભાઈ ચૌહાણનો લાભ લઈ, કારણ કે પછી એનો આપણને ગર્વ આવી જાય. માટે ક્યારેક અપમાન કરે ને મોટા, આપણી વાત કાપી નાખે બે હેઠો, એમાં સારું રહે. પણ આપણને સાંભળવા પડે, આપણો સ્વભાવ પ્રકૃતિનો રોબ એવો હોય, તે મોટાને એમ થાય કે આનું જ અપમાન કરશો ને જરાક મોટું બગાડશો તો એવો બિચારો બોહાહે અને દુઃખી થાય ને કેટલા દુઃખી કરશે. એટલે મોટાએ કાંઈ સાંભળતા હોય તો કંઈ હેત ફાટી ગયું એવું ન હોય, સાંભળવા પડતા હોય, આ કરવી પડતી હોય, એટલે આ હા હું હા હું, ત્યાં તો આપણને એમ થઈ જાય જોયું એ જોયું. હા હા, તો સ્વામીને ફોન કર્યો હતો, હા એક કલાક, પાંચ દસ મિનિટ વાત થઈ હોય ને તોય પડખે પડખે વાત કરી, એક કલાક વાત રોજ મારે કલાક વાત થાય, અડધો કલાક તો પાકું. એટલો બધો સ્વામીને ટાઈમ ન હોય, કંઈક ફેર થતો, આ તો પંદર મિનિટ તો હોય જ મારે ફોન, એમાં કંઈ. હા આપણે રોજ ફોન સ્વામીનો આવે, પછી પછી સ્વામી પણ ફોન કરે તો એ હું કરું સ્વામી, આવે જ કહેવાય ને એમ, આમ મામી આવ્યો જ ગયો કહેવાય ને, આવી વાત કરે. બોલો ગાભા કાઢ નાખ્યું છે ને, મજા આવ્યો. અને પાછું અભિમાન કેવું ખબર છે? આ તો બેઠો કલાક સત્સંગ કર્યો એમ, હું તો કહું એટલે તરત, એટલે અમારે જ મેળ પડતો નહીં, તમારો કામ નહીં હો, અહીં અમે ચાર માણાની સેવા કરી કુંડલમાં, એટલે અમારે તો સ્વામી હાજર જ હોય ને, અને તમે ટકો નહીં કુંડલમાં, અહીં અહીં બહુ કઠણ, આ લીમડામાં રહેવાનું વાતું કરો,
એ તો અમે જ કરીએ. એ બધા કેટલા પ્રશ્નો હોય વાત કરો છો. આમ થયા કરે જીવને બિચારાને, આ આ મૂળ જાતનો જીવને, એટલે એનો કેફ ને એની શ્રેષ્ઠતા ને એની બોલબાલા ને એના ગાણા ને એ બધું હાયલા જ કરતું હોય. આમ જેની નજર એને ખબર પડે કે હું ચકલી પગી જરાક ફૂલે કે ચડી. હે ભાઈ મોટા હયા કરે, એમાં અભિમાનને વાયડે આવી જવાનું ઘણું જોખમ છે ભાઈ, માટે અપમાન કરતા રહે એમાં થોડો ફાયદો કરો. જરા જરા ટકોર થતી હોય તો સારું, ખોટું કાંઈ નહીં. હલિયા બાપુને ઉદ્દેશીને મહારાજ માંડ્યા છે કહેવા નહીં. કાલ તો આપણે ખાલી ચાર જ ચોપાઈ થઈ હતી. હા, દયાન સ્વામી લખે જ બધું, હલિયા બાપુનું મહારાજનું બેયનું. મહારાજ ગયા ઝિંઝાવદર એટલે વાત જામે જ. હવે તો બહુ જામશે. હરિ કી સમજ હે ઓર પ્રકારા, હરિ કી સમજ હે ઓર પ્રકારા, ભક્ત જન સોન જાનન હારા, ભક્ત જન સોન જાનન હારા, ધર્મ ભક્તિ વૈરાગ્ય રૂપ જ્ઞાના, ભક્તિ ધર્મ નવમાનો 40મો તરંગ ચાલે છે. 5મી ચોપાઈથી આપણે આરંભ કર્યો. સદગુરુ આધાન સ્વામી લખે છે કે શ્રી હરિની સમજણ બીજા પ્રકારની હોય છે, ઓર પ્રકાર કી, જિસમે હમે કુછ પતા નહીં ચલેગા. ઉનકી સમજ મેં અમારી ચોંચ નહીં ખૂંતેગી ભાઈ, પણ ભક્તજનને એની ખબર હોતી નથી, ન જ હોય ને. શ્રી હરિને તો ધર્મ ભક્તિ વૈરાગ અને જ્ઞાન એ ચાર બાબતનું માન પણ ગમતું નથી. આ ચાર બાબતનું માન પણ આનું માન નથી ગમતું એને. તો સંપત્તિનું રૂપનું નાતનું જાતનું બુદ્ધિનું એ ક્યાંથી ગમે? બોલો, આપણે બે પાંચ નિયમ વધારે પાળી શકતા હોઈએ, બે માળા વધુ કરતા હોઈએ, બે ઉપવાસ વધારે કરતા હોય, થોડું વહેલા જાગતા હોય, ધ્યાન ભજન થોડુંક વધારે થતું હોય, આપણે થોડું મન ઇન્દ્રિયો વધારે કંટ્રોલમાં રહેતા હોય, અને એનું જો આપણને જરાક એમ થઈ જાય તો બીજા બધા ભક્તો ગૌણ થવા માંડે. આ જો આવી ગયો નશો, ધર્મ પાળ્યાનો નિયમ પાળ્યાનો નશો આવ્યો. ભગવાનને ન ગમે, જરાય ન ગમે, જરાય ન ગમે. બોલો, પછી જ્ઞાનનો નશો આવી જાય કે હું આત્મા છું, એને કેફે કરીને માણસ જો ઉદ્ધત થાય ને, પોતાના પાપને ગણે ને નિયમને ગણે ને હું આત્મા મને કાંઈ અડે નહીં, તો એ આત્મજ્ઞાન પણ જીવને છેવટે માયામાં જ બાંધે છે, પરમેશ્વરને નથી ફાવતું. હોળી વૈરાગ, મારે વૈરાગ બહુ, એક ભગવાનમાં પ્રીત, બીજે ક્યાંય નહીં, એનો જો નશો ચડ્યો અને માન આવ્યું તો ભગવાનને ગમે નહીં. વળી બહુ ભગવાનમાં હેત હોય, એણે કરીને ભગવાન વશ વર્તતા હોય, પણ એ જીવને જો એનું માન આવે તો ભગવાનને ગમે નહીં. રાધાજીને એવું થયું હતું. ભાગવતજીના 10મ સ્કંદમાં 5ધ્યાયમાં આ વાત લખી છે. જાણો, શરદ ઋતુની એ રાત્રિઓમાં ભગવાને વાંસળી વગાડી ગોપીઓને વરદાન આપ્યું હતું ને, એટલે પછી બધી ગોપીઓ ત્યાં ભગવાન પાસે ગઈ અને ભગવાને એમને બધીને રાજી કરી. પરંતુ બધી ગોપીઓને મનમાં એમ થઈ ગયું કે ભગવાન અમારે આધીન થઈ ગયા છે, અમને જ ભાળે છે. લ્યો, ભગવાનની લીલા એવી, તે ભગવાનમાં આડાવાળા સંકલ્પ કર્યા, ભગવાનને મોહ માપ ધાર્યા. એ ભગવાને શું કર્યું? અદ્રશ્ય થઈ ગયા.
પછી માંડ્યા રોવા, બધું ભેગ્યું થઈને બહુ રોવે છે. પછી ભગવાનને ખોળે છે વનમાં, આમ ગાંડિયું થઈ ગયું હોય એમ ખોળે છે. પછી વનમાં આગળ જતા પગલા ભાળ્યા ભગવાનના, અને એની હારે એક બીજા પગલા હતા. ધારે કે આ કોકની હારે ભગવાન જાય છે, હવે એ રાધા હતા એમ સંતો કેસ, અને શ્રી કૃષ્ણ ભગવાન બે જણા વનમાં જતા હતા. એ ભગવાન તો એવા ને એવા આપણી આગળ હાવ દાસ અને લટુ થઈ જાય, આપણને એમ થઈ જાય કે આને તો આપણા બંધન થઈ ગયું એમ થાય. એ ભગવાને તો ફૂલ વીણીને એની વેણી કરીને રાધાજીને માથે ગૂંચી દીધી. હા, અને એવું મીઠું બોલે, તું તો મને પ્રાણ જેવી વાલી છો, મારી પ્રાણ વલ્લભા છો. એ રાજાને આવી ગયું જરાક, હો હા, કોટો ચડી ગયો. તે રાધાના મનમાં શું થયું કે બધ્યુંને પડી મૂકીને શ્રી કૃષ્ણ મને એકને ભજેશ, મને એકને જ ભાળેશ, એટલે મારામાં ભગવાનને બરાબર જામી છે એમ. કેફ આવ્યો, કેફ આવે ને એટલે ભૂલ થાય. અહંકાર, અભિમાન, મદ કે ગર્વ કે કેફ, નશો જરાક ચડ્યો નથી કે ભૂલ ભાખ લઈને પડી નથી. એ ભૂલ જ પાડે, બીજું કાંઈ ન કરે. અભિમાનનો નશો, કેફ, ભૂલ જ થાય. શું ભૂલ થઈ ખબર છે? રાધા કે હવે હું આલી એક એમ નથી. ભગવાન કે કેમ થાકી ગઈ? કે પ્રભુ કે પણ આપણે જવું છે આગળ, એનું તો કે તમારે લઈ જવું હોય, મારો ગરજ હોય તો ઉપાડીને લઈ જાઓ, તેડી લ્યો. ભગવાન કે હું વાત કરો છો? તો કે હા, તમારે મારી જરૂર હોય તો મને ઉઠાવો, હું તો વહેલી નહીં શકું. એમ કરીને બે ગયા. બોલો, પરમાત્માને એમ થયું કરીને કાંઈ એણે? એ તો ભગવાન, ભગવાન હેઠા બેઠા અને કહ્યું કે પ્રિયે, તમારા વિના હું નહીં જીવી શકું, તમારામાં મુગ્ધ થઈ ગયો છું, આવો મારે ખભે બેસી જાઓ, હું તમને ઉપાડી લઉં. ત્યાં તો ફુલાણા રાજાજી જોયું તો આમ જ હોય એ ઊભા થઈને ભગવાનને ખભે બેવા ગયા. ભગવાન અદ્રશ્ય થઈ ગયા, ભફાંગ લઈને પડ્યા. ક્યાં ગયા? ગયા, બોલો. અને પછી ભેંકડો તાણ્યો, ખબર પછી પડી કે આ ભૂલ થઈ, આમ ન કરાય. બહુ રોવા માંડ્યા, બહુ રોવા માંડ્યા. પછી એ ન્યાથી આંટા મારે, પણ એકલા કાળી રાડ્યું નાખીને વનમાં રોવે રાતે, અને ઓલકર બધું ટોળું રોવે. એ ટોળું પાછું પગલાં ગોતું ગોતું અહીં સુધી આવ્યું. હવે અહીંથી જ પાછા રાધા આગળ વહી ગયેલા, તે ત્યાંથી એક પગલાં થઈ ગયા. સમજાણું? એ કીધી ગોપીઓ કે એટલે આ બે પગલાં હતા બે જણાના, એકના થઈ ગયા, આ હું છું. સમજાણું? પછી કાંઈક કલ્પનાઓ કરે છે, એ બધી કથા છે. પણ રાધાજીને જરા કોંટો ચડ્યો, એ જોયા જેવી થઈ. ઓલી બધી તો એકબીજાને સહારે ભેળ્યું હતી, તે ભગવાનની લીલા ગાતું ને એકબીજાને કહેત્યું ને એમ રોજ્યું. આ એણે તો એકલા આખા જંગલને ગજવું ભેંકડો તાણીનો. હવે આ તો રાધાજીની વાત છે, આપણા માટે તો રાધા માતા કહેવાય, પણ આ કથા સમજવા જેવી ખરી. આમાં કાંઈ રાધાજીને પ્રેમ નહોતો ને ભૂલ પડીને આપણે બધા બહુ મોટા પ્રેમી થઈ ગયા છીએ એવું મારું કહેવું નથી. પણ અભિમાન આવે તો દશા બગડી જાય. ભક્તિનું અભિમાન ભક્તને ભગવાનમાંથી પાડે છે. સમજાણું? ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન, ભક્તિ ધર્મ વૈરાગ્ય જ્ઞાન, હરિ કો નરો ચત તાકો માન. ભગવાનને એનું માન ગમતું નથી. કે
ભક્તને જેમ જેમ વધારે માન આપે, ભગવાન ભક્તને જેમ જેમ વધારે માન આપે તેમ તેમ તે ભક્તે દાસના પણ દાસ થઈને વર્તવું જોઈએ. દાસના દાસ થઈને વર્તવું જોઈએ બાપા. જેમ જેમ માન મળે એમ વધારે આપણે હળવા, નિર્માની, ખપવાળા, ગરજુ થવું જોઈએ. આપણને વધારે માન મળે ત્યારે એક તકલીફ થાય છે, બીજાનો આપણે વજન રહેતો નથી, મહિમા રહેતો નથી. કારણ કે આપણો મહિમા જ્યારે આપણને થાય ત્યારે બીજા સંતો ભક્તોનો મહિમા અવશ્ય ઘટી જાય. બીજાનો જ્યારે જ્યારે મહિમા આપણા દિલમાં જરાક ઓછો થાય, કોઈને અવગુણ દેખાય, કોઈનો અભાવ આવે, કોઈને અરે ન ફાવે, ત્યારે એટલું સમજી લેજો કે આપણને આપણો મહિમા થઈ ગયો છે, તો જ એમ થાય, નહીતર ન થાય, કોઈ દી એવું ન થાય. આપણને આપણો મહિમા થઈ જાય છે આ સત્સંગમાં. આ સત્સંગમાં આપણે એટલા માટે આવ્યા છીએ કે આપણને બીજાનો મહિમા થાય, પણ ક્યાંક ક્યાંક ઉલટું ફળ ઊભું થઈ જાય. બીજાનો મહિમા આપણને થવાને બદલે આપણો મહિમા આપણને પોતાને થઈ જાય છે, અને એટલે જ બીજાનો અભાવ ગુણ આવે છે, નથી ફાવતું. નહીતર કોઈ દી એવું ન થાય. નાનામાં નાનો ભગત હોય એના પ્રત્યે એમ રે ભગવાનનો ભગત ક્યાંથી હે. પણ આપણને આપણી બુદ્ધિનો, આપણી સેવાનો, આપણી આવડતનો, આપણા ધ્યાન ભજનનો જરા કેફ આવી જાય છે, બસ એ જ આપણો મહિમા. જરા શ્રેષ્ઠ મનાય આપણું, સમજ્યા? અને મારું હોય એ સારું બીજા કરતાં થોડું. હો, આપણે ટાઈમે જાગતા હોય, ટાઈમે સૂતા હોય, બરાબર આમ રસાસ્વાદ કર્યા વગેરે ખાતા હોય માપનું, અને આપણને એમ બધી ખબર પડતી હોય એટલે આપણે ક્યાંય બાફતા ન હોય, આપણી રીત ભાત બધાને આમ આકર્ષે એવી પ્રભાવશાળી હોય, હોય બધું સારું. હારાનો કાંઈ વાંધો નથી, પણ એ ભગવાનનું આપેલું છે, ભગવાનનું છે એમ માનવું, પોતાનું ન માનવું, મરી ગયા. નહીતર પોતાનું માનીએ તો પોતાને કેફ આવે, ભગવાનનું માનીએ તો ભગવાનને જ કાંઈ કેફ આવે એમ નથી. આપણે બચી જઈએ. પણ આપણામાં જે સારું છે એ પરમેશ્વરનું હોવા છતાં પોતાનું મનાય અને એનો જરા કેફ આવે એટલે બીજા હરિભક્તો ગૌણ થઈ જાય. અને જ્યારે બીજાનો મહિમા ઓછો થાય, મહિમાનું પડ પાતળું થાય, ત્યારે હોંહરા એના દોષો દેખાય. જાડું પડ હોય ન દેખાય. મહિમાનું પડ જાડું તો પ્રેમનું પડે જાડું હોય, પછી કોઈમાં કાંઈ ન દેખાય ને એમ જ લાગે કે આ તો કેવા દિવ્ય છે, ભગવાનના ભગત છે. પણ બાળા બેઠાનો મહિમાનું પડ પાતળું થાય, પ્રેમ ઘટે એટલે ઓલાના દોષો દેખાવા માંડે. નહોતા દેખાતા તોય દેખાય, હવે દેખાય. બધા ઝીણા હોય તો મોટા દેખાય, અરે ન હોય તોય ક્યારેક કલ્પનાથી દેખાય. બોલો, આઈ હુદીની ગોટાળાની ભૂલ થાય. જ્યું જ્યું હરિદેવે માન અહીં જાય, બાપા જેને ભગવાન જેમ જેમ માન દે તેમ તેમ તેને દાસ કે દાસ હોય કે વર્તના ચાહીએ. સંત હરિજન સેવકો ફલ તેહી, વેર વેર હરિ બોલાવત જેહી. સાંભળ્યું ને બાપા? ભગવાન પ્રેમથી જે વારે વારે બોલાવે છે ને આપણને, ભગવાન જે કંઈ આપણને વારે વારે પ્રેમથી બોલાવી, માન આપે, પ્રેમ આપે, બુદ્ધિ આપે, નિયમ ધર્મ પાળવાની શક્તિ આપે, ભક્તિ કરવાની આવડત આપે, જે કાંઈ બધું છે ને તે તો સંતોની અને હરિભક્તની સેવા કરી છે એટલે આપે છે. એનું ફળ છે, બધાને દિવ્ય ને મોટા માની ગુણ લીધો છે ને બધાને રાજી કર્યા છે એટલે ભગવાને આપણામાં જે કાંઈ સારું છે ને એ એનું આપેલું છે, અને એ એટલે આપ્યું છે. અને હવે જો પાછું બીજાને ગૌણ માન્યા તો પાછું યુ જહે. બોલો, પણ આ સમજવું જોઈએ કે મારામાં જે કાંઈ સારું છે એ તો આ બધાના રાજીપાથી ભગવાને આપ્યું છે. બધાને મેં મોટા માન્યા ને એનો સ્વીકાર કર્યો ને કોઈને દુખવતો નથી ને એટલે ભગવાને મને શાંતિ આપી છે, બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે, ભક્તિ આપી છે, જે કાંઈ છે તે એને લઈને આપ્યું છે, આમ માનવું જોઈએ. એસી બુદ્ધિ રહે જીવન પ્રજન્તા, જેને જિંદગીભર આવી બુદ્ધિ જો રહે, સબસે શ્રેષ્ઠ સો ભક્ત કહંતા, તો તે ભક્ત સર્વથી શ્રેષ્ઠ ભક્ત કહેવાય છે. પણ છેલ્લા શ્વાસ સુધી એમ નામ રહેવું જોઈએ. નિત્ય સત્સંગ કરવાનું ફળ એટલું જ છે,
કે સંતો અને હરિભક્તોની સાથે પ્રેમ ભાવ કાયમ રહે, પૂજ્ય ભાવ કાયમ રહે. નિત્ય સત્સંગ કરવાનું ફળ આજ. નિત્ય ભેળા મળીને સત્સંગ કરીએ અને સંતો હરિભક્તોની સાથે પ્રેમ ભાવ ન રહે, પૂજ્ય ભાવ ન રહે, એમનો મહિમા ન રહે, તો રોજ સત્સંગ કરીને ભેળા રહીને હું કાઢ્યું. બોલો, ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર, શું વળ્યું? માટે આપણે આટલા ભેળા થઈને અહીંયા ભજન કરીએ છીએ. એકબીજાનું કામ એકબીજાને પડે, બોલવા ચાલવાનું થાય, ભેળા નાવા ધોવા હોવા ખાવા પીવાનું થાય, પણ હવ માં દિવ્યમતી રાખી ભગવાનના દર્શન કરવા, કોઈનો મહિમા ઓછો થવા દેવો નહીં. અને જ્યારે કોઈનો મહિમા ઓછો થાય ત્યારે પાક્કું સમજો કે મને મારો મહિમા વધી ગયો છે, એટલે એનો મને ઓછો થયો નહીં, થાય નહીં. આ એની વાત ચાવી કી પકડી રહે. નિત નિત અધિક ભાવ વધે જૈસે, નિત નિત અધિક ભાવ વધે જૈસે, સત્સંગ કરને કો ફલ હે એસે, સત્સંગ કરને કો ફલ હે એસે, સત્સંગ કરત પ્રીત ભય નાશા, સત્સંગ કરત પ્રીત ભય નાશા, તબ નિજ મન મે કરના તપાસા, તબ નિજ મન મે કરના તપાસા, સત્સંગ કરત પ્રીત ભય નાશા, સત્સંગ કરત પ્રીત ભય નાશા, તબ નિજ મન મે કરના તપાસા. બોલો, સત્સંગ કરવાનું ફળ શું? સત્સંગ કરન કો ફલ હે યહી. શું? તો સંતોમાં અને હરિભક્તોમાં દિન પ્રતિદિન ભાવ વધતો રહે, પ્રેમ વધતો રહે, એનો મહિમા વધતો રહે, બસ આ જ સત્સંગ કર્યાનું ફળ. આપણે એટલે સારું જ બધા ભેગા થયા છે આ ભજન હોલમાં, આ કુંડળ ધામમાં. આજ કરવાનું, આજ સત્સંગ કર્યાનું ફળ. સાગર કેસ ખોટું ન હોય. સત્સંગ કરતા કરતા જો સંતો ભક્તો માંથી પ્રેમ ભાવ ઘટે, યા તો નાશ થાય મહિમા, તો મુમુક્ષુએ પોતાના મનમાં તેનો તપાસ કરવો જોઈએ. તબ નિજ મન મેં કરના તપાસા. કોઈ ગરીબ સંત હરિભક્તોનો કાંઈક અપરાધ થયો હશે, હવે તપાસ શું કરવો એ બતાવે છે. કે મારે માનો ન માનો પણ કોઈ ગરીબ સંત હરિભક્તનો અપરાધ થયો હશે, એના પ્રત્યે મારા મનમાં કાંઈક કુભાવ, કુસંકલ્પ, અભાવ, અવગુણ આવ્યો હશે. ભલે મોઢે બોલ્યો નથી, કોઈને કીધું નથી, પણ કાંઈક મને અંતરમાં સંતો ભક્તો પ્રત્યે ફેર પડી ગયો છે, નહીતર મને હેત ઓછું ન થાય. આ માનસીનું સુખ બગડ્યું, પૂજાનું સુખ બગડ્યું, મજા આવતી નથી, અંતર લુખું થયું, કોરું થઈ ગયું, કાંઈક અભાવ આવ્યો છે. હે, આમ વિચાર કરવો, હા વેદ ઓછું થઈ જાય. માનસીન પૂજા ને ભજન ને સેવા પહેલાં થતું હતું ને જે મજા આવતી ધૂન કીર્તન કથામાં, એ માઇલી મજા હવે ન આવતી હોય, અને તોય તપાસીએ તો નહીં પાછા, એમ નામ બોઘાની જેમ સત્સંગ ઢળે રાખીએ,
તો બહુ મોટું હરવાળે નુકસાન જાય. એ તો દિવાળીએ હિસાબ કરીએ તો ખબર પડે કે મારા દીકરાનું 12 મહિના આ બધું કર્યું અને 5 કરોડનો ખાડો કર્યો, મોટું નુકસાન થઈ ગયું. હાલું ખબર રહી નહીં, દિવાળું કાઢવાનો વારો આવે. સંત હરિજન ગરીબ હિતા કો કછું અપરાધ ભયે ફલ હે વાકો. હા અપરાધ થયો એનું જ ફળ છે. આ મહિમા ઘટ્યો, હેત ઘટ્યું, ભાવ ઘટ્યો, એ અપરાધનું ફળ છે. આપણને ખબર ન પડે બહુ સૂક્ષ્મ અપરાધ થઈ જાય, સૂક્ષ્મ ઝીણા ઝીણા અપરાધ થઈ જાય. સબુદ્ધિ ભક્ત યું કરત વિચારા, વિચાર વિન નહીં પડત પારા. બુદ્ધિશાળી હોય ને ઝીણી બુદ્ધિ વાળો, એ આવો વિચાર કરે કે મારા દીકરાનું કાંઈક બફાણું છે મારથી અને કરવો જોઈએ. વિચાર વિના તો પાર પડાય એમ બંધ નથી, આવું કહી દીધું. વિચાર વિન નહીં પડત પારા. આ સત્સંગમાં ભલે આવી ગયા, ભલે હારી હારી સેવાઓ આપણને મળી, ભલે સત્સંગમાં બધા મોટા ભક્ત માને ને માન આપે, આપણે જમતા હોય તો 2 જણા આવીને જરા આગ્રહ કરી જાય કે હું લેવું છે, એમ આપણામાં બધાને ભાવ અને હેત ભલે હોય, પણ જો આપણને એનામાં ભાવ ને હેત ઓછું થતું હોય તો તપાસજો કે કાં ભૂલ પડી, અને નહીં તપાસો ને તો પાર નહીં પડાય અને બહાર નીકળી જવાય. પાર પડવું છે કે નહીં? પાર પડવું એટલે કે નિર્વિઘ્નપણે ભગવાન ભેળા થઈ જવું. સુલટ વિચારકુ શીખત સદાય, સુલટ વિચારકુ શીખત સદાય, સુલટ વિચારકુ શીખત સદાય, સુલટ વિચારકુ શીખત સદાય. સબુદ્ધિ જન જે તે જો રહાય, સબુદ્ધિ જન જે જે સદબુદ્ધિ વાળા છે તે કાયમ માટે હવળા વિચારોને જ શીખે, હવળા જ વિચારો શીખે, એમ નામ બુદ્ધિ વાળા. જ્યું જ્યું ગરીબ સત્સંગ મે જે હા, જ્યું ગરીબ સત્સંગ મે જે હો, જ્યું જ્યું ગરીબ સત્સંગ મે જે હા, જ્યું જ્યું ગરીબ સત્સંગ મે જે હા. સંત હરિ જન કહાવત તે હા, સંત હરિ જન કેવી સરસ વાતો આવે છે. જે જે સદબુદ્ધિ વાળા છે તે કાયમ માટે હવળા વિચારોને જ શીખે છે, હવળા વિચારોને જ કરે છે, હવળા વિચારોને જ સાંભળે છે, હવળા વિચારો જ બોલે છે. સત્સંગમાં જે ગરીબ સંત કે ગરીબ હરિભગત હોય તેના તરફ વિવેક ભરી ઉદાર ભાવના બધાએ રાખવી જોઈએ, બાપા રાખવી જોઈએ. ગરીબ ઉપર વિવેક ભરી ઉદાર ભાવના રાખવી જોઈએ, આંધળી નહીં પણ ઉદાર ભાવના તો રાખવી જોઈએ. મોટાની જે રીતે સેવા થાય છે, સાર સંભાળ લેવાય છે, તેવી ગરીબની સેવા કે સાર સંભાળ રખાતી નથી. આ એક મોટી ખોટ છે. ગરીબ ઉપર જેને જેટલો ભાવ ન હોય તેને દેખીને શ્રી હરિ તેટલા દુખાય છે. બોલો, મંડળમાં અમારે જેવા મોટા સાધુ હોય એની વાહે બધાય તમારે લાગ્યા હોય,
બીજા બિચારા બીમાર હોય અને ટાટું પાણી જોતું હોય તો કોઈ ભાવે પૂછે નહીં. આ તે કંઈ સારું કહેવાય? જ્યાં જરૂર ન હોય ત્યાં દેહ જણા અમથા અમથા ખોડાણા હોય, અને જ્યાં ખરેખરી જરૂર હોય ત્યાં એકેય ઊભો ન હોય. કોઈ મોટો રૂપિયાવાળો હોય તો એને બિચારાને વ્યવહાર ન દે, 10 વાર સ્ટેજમાં જ બોલાવે, ફંક્શન પૂરું થાય ત્યાં કેટલી વાર ભેટ ને વખાણ ને સાફા. એના વર્તમાનમાં પાછું કાંઈ ઠેકાણું ન હોય, પૈસાએ કાંઈ હાસું ખોટું કરીને લાવ્યો હોય. અને જે ખરેખરા એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત ભક્ત હોય પણ બિચારા ગરીબ હોય તો એની તો કોઈ વેલ્યુ જ નહીં, ગરીબ ઉપર કોઈને ભાવ જ નહીં. તરત હિસાબ કરે કે એ શું આપે, બોલો. અહીંયા જ હિસાબ આપવા ઉપેરે છે. અને પૈસાવાળો પધરામણીનું કહે તો ગમે એટલું દૂર હોય, રાત હોય, ઠાક્યા હોય તોય જાય. કેમ જે એ તો મોટી બગડી ભેંસ, હે, ઓદળો કરે તો ફાટ ભરી દે. અને ગરીબને ત્યાં શું જાવું, હે, કીડી બિચારી કેટલું કરે. એટલે ભખ લઈને ના પાડી દેવાય. ભગવાન દુખાય છે આવું બધું જોઈને, આવું બધું જોઈને ભગવાન દુખાય છે. મોટે મંદિરે રૂપિયાવાળા બધાએ દર્શન કર્યા ન કર્યા, આમ માથા રાખીને ઊભા રહે એટલે ઓલા પૂજારીઓ ભખાભખ હાર ને અત્તર ને પાન ને પેલા હાથના ગજરા બધું નક્કી જ કરી રાખ્યું હોય, આનો 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 એમ. એ રોજના ગ્રાહક આવીને ઊભા રહે ને દેવાનું, કારણ કે એ આપતા હોય કાવડિયા બાપા. અને ગરીબ બિચારા ને કેટલાય ઊભા મંદિર ભર્યું હોય, આખું બિચારા આમનો જોયા કરે ટગર ટગર. એ કોક દાડો ઠાકોરજીના ચરણારવિંદનું હુકાઈ ગયેલું તુલસીનું પાંદડું મળે થારું, મળે ન મળે? ન મળે. પૈસા દો તો મળે. પૈસે કી પહેચાન યહાં ઇન્સાન કી કિંમત કોઈ નહીં. આધ્યાત્મિક જગતમાં મોટે ભાગે આનું આ જ દેખાય, હારા હારામ દેખાય. અને આવું જ્યારે દેખાય ત્યારે ભગવાનને બહુ દુઃખ થાય છે. આપણને થાય ને, હું પહેલાં સુરત હતો પૂર્વાશ્રમમાં, ત્યારે એક મારી વાત કરી દઉં. સત્સંગ થયેલો અને ભારે ઉમંગ, તે રોજ રામપરા મંદિરે દર્શને જાઓ અને ઘનશ્યામ મહારાજ બહુ ગમે, જાળીએ ઊભો રહો કેટલી વાર દર્શન કરું ડેઇલી. ત્યાં બધા મોટા મોટા આવે અને ઠાકોરજીના ચરણારવિંદમાંથી તુલસી ને હાર ને ગજરો ને એવું બધું પૂજારી આપે, પણ હું જાઉં પૈસા મૂકે અને આપે. ને મને તેથી એવી ઘડી પડી ગયેલી કે આમ પૈસા ન દેવાય આ લોકોને, નાખીએ તો ગલ્લામ નાખીએ. એટલે પૈસા હું દઉં નહીં, પણ મનમાં લાલચ કાયમ રહે કે ઠાકોરજીના ચરણારિંદમાંથી તુલસી ફૂલડા જોડાળા મળે. આપણે અંદર જવા મળે નહીં, ભગવાનને અડવા મળે નહીં, પણ પરમાત્માને ચડેલું જો એકાદુંય તુલસીનું પાંદડું મળે તો સારું. તે આવો વિચાર મેં એક મહિનો સુધી કર્યો, રોજ ઊભો રહું. અને કોકને દેતા હોય ને તે ન્યા જઈને હું ઊભો રહું, પણ મારા હાથમાં કોઈ દી કાંઈ ન આવ્યું. તેમાં એટલી બધી વેદના થાય. પછી એકવાર એમ થયું કે આજ તો છે ને નસરમાં થઈને માગવું છે, તે ગયો. ઘનશ્યામ મહારાજની મોરથી દર્શન થાય છે ને એક પડખે જાળી, ત્યાંથી એ દર્શન થાય. એ પડખે જાળી છે ત્યાં ઊભો રહ્યો. અત્યારે થોડુંક નવું કર્યું, પહેલાં જૂનું હતું, એમાં એમ જ હતું. પડખે જાળીએ જઈને ઊભો રહ્યો, બધાને આપતા હતા, હું ત્યાં જ ઊભો હતો, પણ મને તો કોણ આપે. પછી તો મેં કીધું, સ્વામી સ્વામી મને તુલસી દો ને. લગભગ 17-18 વર્ષની ઉંમર છે, હોળ હશે, 17 હોળ, બસ બહુ મોટી ઉંમર નહીં, મને દો ને તુલસી. એટલે આમ મારી હામે જોયું, મેં કીધું હવે થાય એ ખરી.
તુલસી ઠાકોરજીના ચરણમાં ઘણી પડી હતી, તાજા ફૂલ હતા ભેગા, પાંખડીઓ ગુલાબની. મેં માગ્યું જ હાવ ચોખ્ખું રોકડું એટલે એને દેવું પડ્યું. ઘડીક તો સામું જોયું અને પછી ખૂણામાં આગલા દિવસનું બધું વાળીને જે કચરું કર્યું હોય ને એની ભેગા જે તુલસીના પાંદડા પડ્યા હોય ને આગલા દિવસનું, એ ખૂણામાંથી મને તુલસીના પાંદડા લઈ કચરામાંથી લઈને મને આપ્યા. સુકાઈ ગયેલા કાલા હું તો આમ જોઈ રહ્યો ઠાકોરજીને સામું, આંખમાં જળજળી આવી ગયા. પણ તરત જ મનને સંભાળ્યું કે તારે તો ભલામણા ભગવાનના ચરણમાં ચડેલા તુલસીના પાન જોતા તને, તને મળ્યા તો ઢીલો હું કમ પડી જશ, આજના તાજા ન મળ્યા તો કાલ આ ભગવાનના ચરણમાં ચડેલા જ હતા ને, એ જ છે ને, ભલે કચરામાં વાળીને ખૂણામાં વ્યાઈ ગયેલા પણ મૂળ તો ભગવાનને પામેલા પાંદડા છે ને. પછી મનને સંભાળી લીધું, મેં કીધું આ રડવું તો આ મુજાવવું તો છે ને માનનું છે, કે મને કેમ તાજા તે તાજા કાવડી આપ્યા હોય તો તાજા ચરણમાંથી ફૂલ મળે હાલી નીકળ્યો છો તે. પછી એ પાંદડા આંખે અડાડ્યો બહુ ભાવથી. પણ આ મારો પ્રસંગ તમને કીધો ભાઈ. બડે કી સેવ કરત હે જૈસા, બડે કી સેવ કરત હે જૈસા, ગરીબ પર ભાવ રહત ન થેસા, ગરીબ પર ભાવ રહત ન થેસા, જીતનો ગરીબ પર ભાવ ન જાહી, બોલો. આપણે જાણીએ કે ભગવાનને આપણે સેવીએ છીએ, રાજી કરીએ છીએ, પરમાત્માને ખુશી વધારીએ છીએ, પણ કેટલાક કામ આપણા એવા હોય છે આપણને ખબર નથી હોતી, ભગવાન દુખાતા હોય છે. ભક્તો સંતો પણ આપણાથી દુખાતા હોય છે અને એની આપણને હોણે ખબર નથી હોતી. પાછી આપણે તો આપણી ધૂનમાં જ હોય, હું સારું કરું છું, સેવા કરું છું, આમ કરું છું, તેમ કરું છું, બધાને રાજી કરું છું, બધાને માટે જીવું છું. હોલ્યા બેસારા સોલાઈ ગયા હોય, દુખાતા હોય, પીડાતા હોય, એનું આપણને ક્યાંય કોણ? એ ભાઈ આવું છે. આધ્યાત્મિક જગતોમાં, સંપ્રદાયોમાં, મંદિરોમાં જ્યાં ત્યાં તમે નજર કરશો તો આ બધું દેખાય. ગ્રંથમાં તો આવું લખ્યું છે કે બાપા આવું કરશો નહીં, પણ આવું હોય છે. આવી તો બહુ બધી વાતો છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.